તો એક છેલ્લી વાત કરીશ, પછી મારી જે ટિપ્સ છે એ હું સમરાઈઝ કરીશ. આપ સૌ વાર્તાકાર સ્પર્ધામાં ભાગ લેવાના છો અને આપેલા 10 પ્લોટ પરથી વાર્તા લખવાના છો, તો થોડી ટિપ્સ તમને હું મુદ્દા સ્વરૂપે પણ આપીશ. છેલ્લી વાત એ પહેલાંની, પ્લોટ સૂજ્યા પછી લેખકની સામે સૌથી મોટો પ્રશ્ન હોય છે કે વાર્તાને જાતે દોરવી કે વાર્તાથી પોતે દોરવાનું. તમે પાલતુ કૂતરા સાથે ચાલતો માણસ જોયો હશે. આ દ્રશ્ય આપણે શેરી મહોલ્લામાં સોસાયટીમાં કાયમ જોઈએ છીએ. તો કૂતરો આગળ હોય કે માણસ આગળ હોય, વિચારી જુઓ. બંને શક્યતા હોય છે, કોઈ વાર કૂતરો આગળ હોય, કોઈ વાર માણસ આગળ હોય. તો તમે આગળ ચાલો અને કૂતરો, એટલે કે વાર્તા તમારા પ્લાન પ્રમાણે ચાલે, એ એક સ્થિતિ છે. ઘણા લેખકો આ રીતે વિચારીને પ્લાન પ્રમાણે આગળ વધે અને વાર્તાને પૂર્વનિશ્ચિત દિશામાં આગળ લઈ જાય. બીજી સ્થિતિ એ છે કે કૂતરો આગળ આગળ ચાલે અને તમે પાછળ પાછળ ખેંચાવ. અર્થાત તમે જે મજબૂત પરિસ્થિતિ કે ઘટનાની ચોઈસ કરી છે, તમે કોઈ પાવરફુલ પાત્ર સર્જી દીધું છે, તો પછી વાર્તા એના નિર્ણયો જાતે જ લે છે અને તમે એની પાછળ પાછળ જાઓ છો અને લખો છો. જેમ પ્લેન્ચેટની પેલી રમતમાં સિક્કો જાતે જાતે ખસતો હોય એવું લાગે, એમ તમે લખવા બેઠા હોય તો આપોઆપ કોઈ આવીને વાર્તા લખાવતું હોય, અથવા તમારા પાત્રો કે તમારી પરિસ્થિતિ તમારી પાસે વાર્તા લખાવતી હોય એવી તમને અનુભૂતિ થાય. તો આમાં કૂતરો તમને દોરી જાય છે એમ કહેવાય. તો આ બંને રીત સારી છે, બંનેનું કોમ્બિનેશન વધારે આઈડિયલ કહેવાય. કેમ કે વિચાર્યા વગર લખવાથી ઘણીવાર પોઈન્ટ ઓફ નો રિટર્ન પર આવી જવાય છે. કૂતરો ઘણીવાર તમને સરસ વનરાજીમાં લઈ જાય એમ પણ બને, અને કોઈવાર કૂતરો તમને ખીણની દારે લઈ જઈને મૂકી દે એમ પણ બને. અને સામે પક્ષે જો કૂતરો એટલે કે વાર્તા તમારી પાછળ જ રહે, તો વાર્તા પ્રેડિક્ટેબલ લાગે અને વાસી લાગે. તેથી કૂતરો આગળ જાય તો એને જવા દેવો, એ ક્યાં જાય છે એ જોવું અને પટ્ટો પોતાના હાથમાં રાખવો.